વસિયતનામું બનાવવું કેટલું સરળ છે? વસિયતનામું બનાવવું એ ખૂબ સરળ છે. એક સાદો કાગળ લો અથવા બે ચાર કાગળો લો, એના ઉપર તમારે તમારા મનના જે મુદ્દાઓ છે મહત્ત્વના, એ મુદ્દાઓ તમારી એક તો કૌટુંબિક પરિસ્થિતિ શું છે કે તમારા કુટુંબમાં કોણ કોણ છે સભ્યો, એના નામ લખી કાઢો. તમારી મિલકતોની યાદી એક તમે જણાવો, એની સાથે તમારે કઈ મિલકત કોને આપવી છે તે અંગે સ્પષ્ટતા કરો. તો કોઈ જ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ જરૂરી નથી, કોઈ નોટરાઇઝેશન પણ આવશ્યક નથી, કે વિલનું રજિસ્ટ્રેશન કરવું પણ ફરજિયાત નથી. જે વિલ બનાવવામાં આવે એ વિલના અંતે જે વસિયતકાર, એટલે જેણે વિલ બનાવ્યું છે, એ પોતાની સહી કરે અને એની હાજરીમાં બે સાક્ષીઓ, કોઈ પણ એના જે શુભેચ્છકો હોય, એના પરિચિત વ્યક્તિઓ, એ લોકો સહી કરે, એને એટેસ્ટેશન થાય, એટલે ધ વિલ ઇઝ કમ્પ્લીટ. આમાં સાક્ષીઓની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે, કારણ કે કોઈ વાર વસિયતના સંદર્ભમાં વિવાદ ઊભો થયો તો તે વખતે આ વસિયત જે બનાવવામાં આવી એ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે, સાચી છે કે ખોટી છે, એ અંગે વસિયતકાર તો હોય નહીં તો કોણ જુબાની પૂરે. તો તે વખતે સાક્ષીઓ જે વાત કરે એ ખૂબ મહત્ત્વની બની રહે. માટે સાક્ષીઓ એ વસિયતકારના વિશ્વાસુ વ્યક્તિઓ, તમારા વિશ્વાસુ વ્યક્તિ હોય, એ ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે તમે તમારા વિલની અંદર જો બધી જ જોગવાઈઓ સ્પષ્ટ રીતે કરેલી હોય તો તમને કોઈ મુશ્કેલી કે મૂંઝવણ ન આવે. પણ તમને એમ લાગતું હોય કે ભાઈ કુટુંબના સભ્યો વચ્ચે મનમેળ નથી, કદાચ કોઈ ચેલેન્જ કરી શકે, કોણ ચેલેન્જ કરી શકે? ત્રાહિત વ્યક્તિને તો વસિયતનામું ચેલેન્જ કરવાનો કોઈ હક જ નથી. પણ આજે કુટુંબના જ સભ્યો હોય, આજે દીકરાઓ ત્રણ હોય અને તમે જો વિલ હેઠળ કોઈ એક જ દીકરાને બધું આપ્યું તો બીજા બે દીકરાઓ એમ કહે કે ભાઈ આ વિલ ખોટું છે, અથવા તો આ વિલ છે એ સ્વેચ્છાપૂર્વક કરવામાં નથી આવ્યું, એ ધાકધમકી કે દબાણને વશ થઈને કરવામાં આવ્યું છે. તો આવી જો પરિસ્થિતિઓ હોય, નાજુક પરિસ્થિતિઓ કુટુંબમાં, તો તમારે તમે સ્વસ્થ તનમનની અવસ્થામાં કર્યું છે એ સર્ટિફાય કરવા માટે તમે, જેમ મેં બે સાક્ષીની વાત કરી, કારણ કે સાક્ષીઓ દે આર ધ વેરી ગુડ એવિડન્સ, પણ યુ કેન ઇવન હેવ અ ડોક્ટર સાઇન. ડોક્ટર એમ કહે કે ભાઈ જ્યારે આ વસિયતકારે સહી કરી છે ત્યારે એની એની તનમનની અવસ્થા સંપૂર્ણપણે સ્વસ્થ હતી. જો તમને એમ લાગે કે આ કદાચ સાચું છે કે ખોટું છે એ ચેલેન્જ થવાનું છે, તો એવા કેસમાં, મેં કહ્યું એમ ફરજિયાત નથી, પણ એવા કેસમાં હિતાવહ ગણાય કે તમે એને નોટરાઇઝેશન કરાવો કે જેથી નોટરી પબ્લિકના રેકોર્ડમાં એનો એવિડન્સ રહે, અથવા તો રજિસ્ટ્રાર પાસે જઈને આવા વિલને રજિસ્ટર પણ કરાવી શકાય. કારણ કે રજિસ્ટર્ડ વિલ હોય અથવા નોટરાઇઝ્ડ વિલ હોય તો એને ચેલેન્જ કરવાનું એ વારસદારો માટે ચોક્કસપણે અઘરું પડે. એ વસિયતનામું એકવાર બનાવ્યું હોય, એમાં સુધારા વધારા કરવા હોય, પૂરક તમારે વસિયતનામું કરવું હોય, તો એ પણ ખૂબ સરળ છે. એને આપણે જેમ આને વિલ કહીએ છીએ, એ પૂરક દસ્તાવેજને કોડિસિલ કહેવામાં આવે છે. અને જે પૂરક કોડિસિલ છે એ વિલનો એક સંલગ્ન ભાગ તરીકે એ ગણવામાં આવે છે.